બહિષ્કાર કરતા બેનરો માર્યા હતા, સાથે જ કોઈ પણ પાર્ટીના નેતાઓના પ્રવેશ ન કરવાની પણ તેઓ અપીલ કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સહિત વિવિધ ગામોમાં સરકારના વિવિધ પ્રોજેક્ટમાં જમીન ગુમાવી ચૂકેલ ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે પોતાના ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ કરતા દોડધામ મચી જવા પામી છે. ભરૂચ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર કે રોજગારી ગુમાવનાર લોકોમાં નારાજગી અને સરકાર સામે મોરચો માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકારના ત્રણ મહત્વાકાંક્ષી અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પસાર થાય છે, જેમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભાડભૂત બેરેજ યોજનાનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ભરૂચના ખેડૂતો 56 કરતા વધુ વખત જિલ્લા કલેક્ટર થી લઈને સંબંધિત વિભાગમાં આવેદન પત્રો આપી ચુક્યા છે. તો થોડા દિવસ પહેલા જ ભાડભૂત બેરેજ યોજનામાં રોજગારી છીનવાઈ ગયેલા માછીમારોએ પણ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી તેમના માટેની જગ્યા અન્ય કંપનીઓને ફાળવી દેવા મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યાં જ હવે એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે. એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજના સહિત વિવિધ પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે 3 વર્ષ કરતા વધારે સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ સમસ્યાનો હલ આવવાને બદલે કોર્ટમાં કેસ ચાલે છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર અને આમોદ તાલુકામાંથી ફરીથી આંદોલનના મંડળ થયા છે. જૂના દીવા, પુનગામ સહિત આમોદ તાલુકાના અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીને બદલે નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજાના સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી છેલ્લા 3 વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે. જો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટના ભરૂચ જિલ્લાના 38 ગામમાંથી અંદાજે 3500થી વધુ ખેડૂતો અસરગ્રસ્ત છે. ઘણા પ્રયાસો અને રજૂઆતો છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભાની ચૂંટણી તાણે જ ખેડૂતોએ પોતાના ગામમાં બેનરો અને પોસ્ટરો મત લેવા સુરત, વલસાડ કે નવસારી જાઓ, અમારા ગામમાં નહીં તેમજ વળતર નહીં તો વોટ નહીં ના બેનરો લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન થકી વિરોધ વ્યક્ત કરી સરકાર જો તેમના તરફેણમાં નિર્ણય નહીં આપે તો ચૂંટણીના બહિષ્કારના સંકેત આપી રહ્યા છે. સાથે જ ગામમાં કોઈ પણ નેતાઓના પ્રવેશ પણ તેમણે પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ આમ આદમી પાર્ટીમાં જોડાવાની પણ ધમકી તેમણે સરકારને આપી છે. એનું કારણ એક જ છે કે અમને જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીશું ને આપીશું બી નહીં વોટ. જ્યાં સુધી અમને અમારું વળતર ના મળે ત્યાં સુધી અમે આમ પાર્ટીમાં જોડાવાના છે. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમારું વળતર અમને આપો. તમે વડાપ્રધાનને શું સંદેશો આપો? મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સરકાર તમને આપ્યો, ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓએ કેટલો સાથ સરકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો. ત્યારે સી આર પાટીલ ક્યાં ગયા હતા? સી આર પાટીલ હતા અહીંયા તો સી આર પાટીલે છે તે તમારો એક 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 ભરૂચ આ સુરત, નવસારી, વલસાડ એ લોકોનું એ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી, તમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વળતર આપવાનું. મારું નામ પ્રજેશ કુમાર હર્ષદભાઈ પટેલ છે. આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે. અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે, અમારા એક્સપ્રેસ વેમાં અમારી જમીન જાય છે તેનું, જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અને અમારી સાથે 32 ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે. તમારી માંગ શું છે? અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું વધતું કરીને પણ 5-50 રૂપિયા ઓછા કરીને અમને આપે, અમને કોઈ વિરોધ નથી. અને અમારો તો ઓર્ડર 852 રૂપિયા લેખે જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા, એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે. તમારા ગામની અંદર ચૂંટણી બહિષ્કારના બીજા બેનરો લાગ્યા છે, જો તમારી માંગ નહીં સંતોષાય તો શું આ બેનરો ઉપર જે વાક્ય લખ્યા છે કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો એ શક્ય છે? હા, આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વળતર માટેની કોઈ એ નહીં મળે
ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘૂસવા નહીં દઈશું, અને સાથે કાલે અમે નાટોમાં જઈશું ત્યાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું.